नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल अने विवेकानंद विनय मंदिर ने यूट्यूब चैनल में आपनु स्वागत है। तो आज फरी पाछा आपणे मळ्या छीए त्यारे धोरण 12 नी अंदर अर्थशास्त्र में आलेखनो अभ्यास करवाना छीए अने तेमा आपणे ज्यारे छेले लास्ट में समझा त्यारे आकृतिना प्रकारों सुधी छेले लास्ट लीधुं हतुं के आकृतिना प्रकारों केटला होय अने ए प्रकारोनी विगते चर्चा हवे आपणे करवाना छीए के आकृतिना प्रकारों अने तेनी अंदर आवे छे पेलो प्रकार क्यों तो के समय आधारित रेखा आकृति के जे समय आधारित रेखा आकृति होय अने ए आकृति छे ए अमुक नक्की करेली समय मर्यादा प्रमाणे तेनी जे आकृति आपेली छे ते बे चल वच्चेनो अमुक प्रकारनो संबंध होय अथवा तो रेखा आकृति छे बे चल वच्चेना संबंधनी रेखा अने तेनो ढाळ। आकृति में स्वतंत्र चल एक्स धरी पर अने परतंत्र चल वाय धरी पर दर्शावाय छे एटले के आ बे चल आपेला छे ते एक्स अने वाय। तो आ रीते जे रेखा आकृति बे चल बे जे चल आपेला छे ते बे चल वच्चेनो संबंध दर्शावे छे अने ए बे चल वच्चेना संबंधनी रेखा अने तेनो ढाळ दर्शावे छे के अहींया जे आपणे दोरवा जई रह्या छीए ते એ કેવી રીતે તેનો સંબંધ દર્શાવશે અને તેનો ઢાળ છે તે કેવી રીતે આપી શકાય તે આપણે સમજવાનું છે। રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવે છે કે જે આ તેને આકૃતિ દોરતી વખતે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખી અને પછી આપણે આકૃતિ દોરતા હોઈએ છીએ। જેમ કે માંગ રેખા, પુરવઠા રેખા, સાક્ષરતાનો દર વગેરે વસ્તુ છે તે આકૃતિની અંદર દોરી શકાય અને એનો નક્કી કરેલો કોઈ સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન એ આકૃતિ દોરી શકાય અને આ આકૃતિ દોરતી વખતે અમુક પ્રકારના જે આલેખો છે તેની અંદર નક્કી કરેલા માપ ફિક્સ હોય છે, નક્કી કરેલી સમય મર્યાદા તે ફિક્સ હોય છે અને તેના આધારે જ એ આલેખ દોરી શકાય। તો આપણી પાસે અત્યારે બે વસ્તુ કમ્પ્લીટ છે, શું તો કે અહીંયા આલેખની અંદર આપણે જ્યારે આલેખ દોરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી પાસે કઈ વસ્તુ, તો કે ઉદાહરણ તરીકે આપણે એક આલેખ સમજીએ એટલે એની અંદર આપેલું છે 10 વર્ષનો વસ્તીનો વૃદ્ધિદર આપેલો છે અને ત્યારબાદ તેની અંદર આપેલો છે તેનો સમયગાળો કે જે સમયગાળા દરમિયાન એ દર 10 વર્ષે અમુક પ્રકારની વસ્તી છે તેના વૃદ્ધિદરની અંદર શું થાય છે તો કે અમુક પ્રકારના ફેરફારો થાય છે અને આ ફેરફારોને ધ્યાનમાં રાખી અને અમુક પ્રકારની બાબતો છે તે રજૂ થતી હોય છે। તો આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આલેખ દોરવાનો છે, આલેખને સમજવાનો છે અને તેના આધારે આપણે એમાંથી અમુક પ્રકારની બાબતો છે તે મેળવશું। તો આપણે પહેલાં એવી શરૂઆત કરશું કે જેની અંદર સમય અમુક નક્કી કરેલો હોય અને એ સમયની અંદર અમુક પ્રકારના બાબતની અંદર તેનો છે તે ઢાળ દર્શાવતું હોય અને આ બે ચલ વચ્ચેના જે સંબંધો છે તે સંબંધની રેખા અને તેનો ઢાળ એ દર્શાવે છે અને આ ચલ એક્સ અને ચલ વાય ધરી ઉપર તે દર્શાવવામાં આવે છે। તો આ બેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે તે દર્શાવી શકાય છે। તો આપણી પાસે અત્યારે જે 1951 થી 1961 નો સમયગાળો, 1961 થી 1971 નો સમયગાળો, 1971 થી 1981, 1981 થી 1991, 1991 થી 2001, 2001 થી લઈ અને 2011 સુધીનો આ સમયગાળો છે તેને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા વસ્તી વૃદ્ધિનો દર છે તે દર્શાવવાનો છે। તો જોઈએ કે કેવી રીતે તે દર્શાવી શકાય। તો 1951 થી 1961ની અંદર ટેક્સ્ટ બુક્સની અંદર આપેલ વિદ્યાર્થી મિત્રો મુજબ આપણે તેનો વસ્તી વૃદ્ધિ દર છે તે પ્રથમ દર આપેલો છે તે કેટલો છે તો કે 21.64, બીજો આપેલો છે તે 24.80, ત્રીજો છે તે 24.66, ત્યારબાદ ચોથો છે તે 23.87, ત્યારબાદ 21.54 અને છેલ્લે લાસ્ટની અંદર 17.64। તો આજે
વસ્તી વૃદ્ધિનો ટકાવારી દર્શાવતો આલેખ આપણે દર્શાવીએ છીએ તેની અંદર આ પ્રમાણે આપણે તેનો આલેખ દર્શાવવાનો છે. હવે એ આલેખ દર્શાવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે કેવી રીતે, તો કે પ્રથમ વખત 1951 થી 1961ના સમયગાળાની અંદર જે ચલ એક્સ અને વાય ઉપર જે વસ્તુ દર્શાવવાની છે તે વસ્તુ આપણે આપણે અહીંયા દર્શાવવા જઈ રહ્યા છીએ તેની અંદર પ્રથમ વખત આવે છે 21.64. તો 1951ની અંદર 21.64 ક્યાં આવે, તો કે આપણે અહીંયાથી સ્કેલ માપ દ્વારા પરફેક્ટ રીતે એક પોઈન્ટ માર્ક કરશું અને એ પોઈન્ટ માર્કની અંદર કે તમે જે વિદ્યાર્થી મિત્રો સરળતાથી જોઈ શકો તે પ્રમાણે કે 21.64 ક્યાં આવશે, તો કે અહીંયા આપણે તેને 21.64 એટલે કે અહીંયા ટીક માર્ક કરશું. પ્રથમ વસ્તુ આવી છે 21.64ની. આ 21.64નો અહીંયા જે બે ચલ વચ્ચેનો સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે એ રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ હોય છે. તો આવી રીતે આ વસ્તી વૃદ્ધિનો ટકાવારી દરની અંદર પહેલો ટકાવારી દર 1951માં કેટલો હતો, તો કે 21.64. સેકન્ડ નંબર બીજો આવે છે તે છે કેટલો, તો કે 24.80. તો 1961 થી 71ના સમયગાળાની અંદર એ દર કેટલો છે, તો કે 24.80નો. તો આને આપણે ફરી વખત આ સમયગાળાને ધ્યાનમાં રાખી અને અહીંયા 25 આપેલા છે એટલે આપણે દર્શાવવાનો છે તે કેટલો છે, તો કે 24.80. અહીંયા ટીક માર્ક કરશું. તમારી પાસે આલેખ પત્ર હશે, આલેખની અંદર પરફેક્ટ સ્કેલ માપ આવશે અને આ પરફેક્ટ સ્કેલ માપને પછી આપણે શું કરશું, તો કે આ બધાને જોડતો જે આલેખ બનાવીએ છીએ તે આલેખ છે વસ્તી વૃદ્ધિની ટકાવારીનો દર. નંબર બે આવ્યું 24.80. આ બે વસ્તુ ક્લિયર થઈ. નંબર આવે છે 3 24.66. ત્રણ નંબરની અંદર આવે છે 24.66. આ છે 24.80. તો 24.66 ક્યાં હોય, તો કે ફરી વખત ત્રીજું 1971 થી 1981નો સમયગાળો એટલે કે 24.66 અહીંયા આવશે, 24.66 દર્શાવ્યા. ત્યારબાદ આવશે નંબર 4 1981 થી 1991ના સમયગાળાની અંદર 23.27. તો આ 23.27 છે તે, તો તેને દર્શાવશું આપણે અહીંયા એટલે કે 23.87, 24.66 અને 23.87. તો એ અહીંયા આવશે. ત્યારબાદ નંબર 4 આવશે, નંબર 4 આવશે 21.54. તો ફરી વખત પાછા વર્ષ 1991 થી લઈ અને 2001 સુધીની અંદર કેટલા, તો કે 21.54. તો પહેલાંની અંદર આપણે 21.64 અહીંયા આપ્યું હતું તેને જ હરોળની અંદર આપણે દર્શાવીએ, તો 21.54 છે તે અહીંયા આપણે એને દર્શાવી શકીએ. અને છેલ્લે લાસ્ટની અંદર 2001 અને 2011નો જે સમયગાળો છે તે સમયગાળાને છેલ્લે લાસ્ટની અંદર 17.64 એટલે કે અહીંયા 15 ની સીધી સ્કેલ રેખા આવી રીતે થાય અને છેલ્લે લાસ્ટની અંદર તેની ઉપર 17.64. તો આવી રીતે આ 17.64 છે તે આ પ્રકારે આપણે ગણતરી કરી શકીએ, કારણ કે આલેખ પત્રની અંદર તમે પરફેક્ટ સ્કેલ માપથી આને દોરી શકો અને આને જોડી શકો. તો આ જે વસ્તુ આપેલી છે તે આપણે વસ્તી વૃદ્ધિના દરની ટકાવારી દર્શાવી છે. હવે આ આલેખને આપણે શું કરશું, તો કે આલેખને આપણે જોડશું. નંબર 1, ત્યારબાદ આવશે નંબર 2, ત્યારબાદ આવશે નંબર 3, 4 અને નંબર 5. તો આવી રીતે આ જે આલેખ છે તેને આપણે આવી રીતે દર્શાવી શકીએ અને આની અંદર જે આ આલેખ આપણે દોર્યો છે તે આલેખની જે રેખા છે તે રેખા ઉપર આવી રીતે આપણે લખી શકીએ કે 21.64, 24.80, 24.66, 23.87, 21.54 અને છેલ્લે લાસ્ટની અંદર 17.64. તો આ રીતે આ જે માહિતી આપણા સુધી પહોંચી એ
કેવી રીતે? તો કે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જે આપણે માહિતી મેળવવાની છે તે માહિતીની અંદર અહીંયા આપણી પાસે વસ્તીનો વૃદ્ધિ દર આપેલો છે તેની ગણતરી, અને આ સમયગાળો આપેલો છે. પરફેક્ટ સ્કેલ માપના આધારે જો તમે આવી રીતે આલેખ દોરશો તો આ આલેખ છે તે સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકાશે, જોઈ શકાશે, જાણી શકાશે, અને કોઈ પણ પ્રકારની માહિતી છે તે રજૂ કરવા માટે, કારણ કે આપણે આલેખ અને આલેખના પ્રકારની અંદર સમજૂતી મેળવી અને આપણે અગાઉના લેક્ચરની અંદર શીખા કે આલેખ ક્યારે દોરવામાં આવે, આલેખ શા માટે દોરવામાં આવે અને આલેખ દોરવાથી કયા ફાયદાઓ થાય છે. તો આ એક પહેલો આલેખ આપણે દોર્યો છે, તેમાંથી તમને કહી દઉં કે જે માહિતી છે તે માહિતી સ્પષ્ટ, આકર્ષક દેખાય એવી, અને હવે કોઈ પણ વ્યક્તિને આપણે સમજાવીએ કે વર્ષ 1951થી લઈ અને 2011 સુધીના દર 10 વર્ષના સમયગાળાની અંદર વસ્તીનો વૃદ્ધિ દર, કે ભારત દેશની જે ભારત દેશની વસ્તી છે, અહીંયા આપણે લગાડી દઈએ આપણા દેશનું નામ, ભારત દેશની વસ્તી વૃદ્ધિનો દર, કે ભારત દેશની અંદર દર 10 વર્ષના સમયગાળામાં, દર 10 વર્ષ 1951થી લઈ 1961ના સમયગાળામાં તેનો વૃદ્ધિદર કેટલો હતો? તો કે 21.64. એ 10 વર્ષનો ગાળો પૂર્ણ થયો અને બીજો ગાળો આવ્યો 1961થી લઈ અને 1971ના સમયગાળાની અંદર 24.80. ત્યારબાદનો સમયગાળો આવ્યો 1971થી લઈ અને 1981ના સમયગાળાની અંદર 24.66. એટલે કે પ્રથમ જે 51 થી 61 નો સમયગાળો હતો તે 21.64 હતો, ત્યારબાદ 61 થી 71 ની અંદર તેમાં શું થયું? તો કે થોડોક નહિવત કેવો થયો? વધારો. વસ્તી વૃદ્ધિ દરની અંદર તેમાં શું થયું? તો કે વધારો થયો. અને ત્યારબાદ 24.80 માંથી પછી નેક્સ્ટ ફરી વખત બીજા વર્ષે શું થયું? એટલે કે બીજા 10 વર્ષની અંદર તેની અંદર થોડોક શું થયો? ઘટાડો. પેલા 10 વર્ષના સમયગાળાની અંદર જે નક્કી કરેલો સમયગાળો હતો તેમાંથી લઈ અને 10 વર્ષ ગયા પછીથી 61-71 ની અંદર થોડોક વધારો થયો. એ વધારાને ધ્યાનમાં રાખી અને પછી 24.80 જે વસ્તી વૃદ્ધિનો દર હતો તેની અંદર થોડોક ઘટાડો આવીને 24. કેટલા થયા? તો કે 66 થયા. એટલે કે ઘટાડો થયો. ફરી વખત પાછો 10 વર્ષનો સમયગાળો આવ્યો એટલે તેની અંદર પણ શું થયું? તો કે ઘટાડો. કેટલા? તો કે 23.87. 24.66માંથી બાદ થયા 23.87. અને ત્યારબાદ ત્યાર પછીના સમયગાળાની અંદર પણ ફરી વખત ઉત્તરોત્તર શું થતું ગયું? તો કે દર 10 વર્ષની અંદર સરેરાશ તેની અંદર શું થતો ગયો? તો કે ઘટાડો થતો ગયો અને 21.54 થયું. અને ફરી વખત પાછા જે 2001થી લઈ અને 2011ના સમયગાળાની અંદર પણ છેલ્લા લાસ્ટની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળ્યો, જેથી કરી અને આ જે વસ્તી વૃદ્ધિ દર છે ભારત દેશની તેની અંદર આ વસ્તી વૃદ્ધિ દરના આલેખને જો આવી રીતે આપણે દર્શાવીએ તો વિદ્યાર્થી મિત્રો તમારા સુધી એ માહિતી પહોંચતી હશે કે તમે આલેખ જોઈ સમજી વિચારી અને કોઈ પણ પ્રકારના બે અંકના આંકડાઓ આપેલા હોય એટલે તમે પાછો નવો આલેખ દોરી શકો, બનાવી શકો, તે આલેખની માહિતી છે તે આલેખપત્ર ઉપર રજૂ કરી શકો. અને આ આલેખને આલેખપત્રની અંદર દોરવામાં આવે, આવી રીતે બે ચલ દર્શાવવામાં આવે તો અર્થશાસ્ત્રની અંદર આ પહેલા ચેપ્ટરની અંદર આપણો પહેલો આલેખ કે જે આલેખ સમજવા જઈ રહ્યા હતા તે આલેખના પ્રકારો સમજી લીધા, આલેખ દોરવો કેવી રીતે દોરવો, તો આ છે તમામ પ્રકારની બાબતો કે જે આલેખ આપણે દોર્યો છે તે સ્પષ્ટ કેવી રીતે દોરી શકાય. અને તમારી પાસે તો પરફેક્ટ સ્કેલ માપ હશે અને પરફેક્ટ સ્કેલ માપની સાથે જ પરિકર, સ્કેલ, પેન્સિલ, રબર આ બધી જ વસ્તુ લઈ અને આલેખ દોરવા બેસશો તમે એટલે તમે આવી સરળતાથી આ આલેખને દોરી લેશો. તો હવે પછી તમે જે આલેખ સમજાશો તે આલેખના આધારે પણ તમે બીજો કોઈ પણ પ્રકારનો ઉદાહરણ સ્વરૂપેનો આલેખ હોય તો તમે વિદ્યાર્થી મિત્રો દોરી શકો, જોઈ શકો. કારણ કે સમય આધારિત રેખા આકૃતિ, સમય એટલે કે આ જે આપણી પાસે સમયગાળો આપેલો છે, અમુક પ્રકારની બાબતો છે તેનો સમયગાળો અને સમય આપેલો હોય અને એ રેખા આકૃતિ બે ચલ વચ્ચે, કે આ જે આપણી પાસે ચલ આપેલા છે તે બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, કે જે બે ચલ આપેલા છે તે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. એટલે આ થઈ તેની રેખા અને આ થયો તેનો
ઢાળ થયો કે આ ઢાળ જે દર્શાવે છે તે આવી રીતે આ આલેખની અંદર આ ઢાળ આપણે જોઈ શકીએ. અને રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી, એટલે કે આ જે સ્વતંત્ર ચલ આપેલો છે તે એક્સ ધરી ઉપર આપેલો છે અને બીજો પરતંત્ર ચલ છે તે આ વાય ધરી ઉપર આપેલો છે. તો આવી રીતે એક્સ અને વાય બંને ધરી ઉપર આપેલા છે ચલો. અને ત્યારબાદ તેના ઉપર જે દર્શાવવામાં આવે છે તેની અંદર એવું કીધું કે આની ઉપર કઈ કઈ વસ્તુઓ દર્શાવી શકાય, આ આલેખમાં દોરી શકાય. તો આ આલેખની અંદર જે દોરી શકાય તે એવી છે, માંગ રેખા છે, પુરવઠા રેખા છે, સાક્ષરતાનો દર છે, આવા પ્રકારની વસ્તુ છે તે દર્શાવી શકાય. કારણ કે અર્થશાસ્ત્ર વિષય એવો છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર દેશની, રાજ્યની અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી છે તે એકઠી કરી અને સમયગાળા સુધી દર્શાવી શકાય. અહીંયાથી આપણે 1951નો સમયગાળો લીધો, વસ્તી વૃદ્ધિનો દર લીધો કે આપણા ભારત દેશની અંદર વસ્તીનો શું થયો, તો કે વધારો કે ઘટાડો. દર વર્ષે વસ્તીની અંદર શું થતો જાય છે, તો કે વધારો થાય કે ઘટાડો થાય. પરંતુ એ 10 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખી અને પછી અમુક પ્રકારની વસ્તુ છે તે એકઠી કરવામાં આવે અને આ વસ્તુ એકઠી કરીને પછી આવી રીતે આ લેખમાં દર્શાવવામાં આવે તો સામેવાળી વ્યક્તિ છે તે સરળતાથી સમજી શકે કે 1951માં ભારત દેશની વસ્તીનો વૃદ્ધિદર કેટલો હતો. અને છેલ્લે લાસ્ટની અંદર 2011ના અહેવાલ મુજબ કે છેલ્લે લાસ્ટની અંદર હવે આપણે જ્યારે આંકડો આવશે તે ક્યારે આવશે, તો કે 2021 આ 2021ની અંદર એ લાસ્ટ પછીથી. હવે આ જે વર્ષ આપેલા છે તે તમને એવો પ્રશ્ન થશે કે સાહેબ 2011 સુધી જ કેમ, તો આંકડા કેટલા છે, તો કે 10 વર્ષના. તો 10 વર્ષનો છેલ્લો સમયગાળો કયો છે, તો કે 2011. તો આ 2011થી 10 વર્ષ કેટલા થાય, તો કે 2021. તો આ 2021નો 10 વર્ષનો સમયગાળો હજી નથી આવ્યો, એટલા માટે આ સમયગાળો છેલ્લે લાસ્ટની અંદર આવશે ત્યારે છેલ્લો આંકડો છે તે 17.64નો છે. હવે આપણો આંકડો છે તે અહીંયાથી નવો બનશે અને ત્યાં દર્શાવવામાં આવશે કયું, તો કે 2011થી લઈ અને 2021 સુધી. તો આ 2021 સુધીનો સમયગાળો ક્યાં સુધી આવશે તે અહીંયા આપણે આલેખની અંદર ફરી વખત નવો આંકડો તે દર્શાવશું. કારણ કે અત્યારે આપણે 51થી લઈ આગળના વર્ષો ગમે તે ચાલે, 1951થી લીધું છે, કદાચ 1901થી લીધું હોય તો પણ ચાલશે, પણ છેલ્લે લાસ્ટમાં આપણું વર્ષ પૂર્ણ ક્યાં થાય છે, તો કે 2011 પછીથી છેલ્લા 10 વર્ષના આંકડા નથી આપણી પાસે. કારણ કે હજી 9 વર્ષ થયા છે, 10 વર્ષ પૂર્ણ થશે એટલે ફરી વખત પાછો એ વસ્તી વૃદ્ધિ દરનો આંકડો ત્યાં આવી જશે અને પછી આપણે એ ફરી વખત નવો અંક ત્યાં રજૂ કરી શકશું. તો આ ભારત દેશની વસ્તી વૃદ્ધિ દર અને તે વસ્તી વૃદ્ધિ દરની અંદર આ ટકાવારી દરની અંદર જે ફેરફાર થયો છે તે તમે આલેખની મદદથી જોઈ શકો છો. સ્પષ્ટ રીતે તમને સમજાય છે કે આ આલેખ છે તે આવી રીતે દોરી શકાય, સમજી શકાય અને જાણી શકાય. કારણ કે જે વસ્તુ તમારી સામે છે તે સ્પષ્ટ રીતે દર્શાવી શકાય અને એ વસ્તુ કેવી છે, તો કે સ્પષ્ટ છે, કે જેના આધારે આલેખની મદદથી તમે કોઈ પણ પ્રકારના આંકડા છે તેને રજૂ કરી શકો. આ વસ્તુ રજૂ કરશો એટલે કેવી હશે, તો કે આકર્ષક હશે. આકર્ષક મતલબ કે સામેવાળી વ્યક્તિ આ વસ્તુને જોશે એટલે સમજશે કે ના, ખરેખર આ વર્ષે સમયગાળો આપેલો છે, વસ્તી વૃદ્ધિના દરનો ટકાવારી દર આપેલો છે અને પછી એ આલેખને સમજવાનો પ્રયત્ન કરશે તો શું થશે, તો કે એની અંદર સરળતાથી તમામ પ્રકારની વસ્તુ સમજી જશે જોઈ જ, અને પછી એના ઉપરથી એ તારણ કાઢશે કે દર 10 વર્ષના સમયગાળાની અંદર આટલો આટલો ફેરફાર થઈ શકે અને વસ્તી વૃદ્ધિનો દર છે તેની અંદર કેટલો ફેરફાર થયો છે તેને જાણી શકાય, જોઈ શકાય અને તેની અંદર અમુક પ્રકારના ફેરફાર કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિના પ્રકારની અંદર નંબર 1 પહેલા નંબરની આકૃતિ હતી સમય આધારિત રેખા આકૃતિ અને તેનો આલેખ. ત્યારબાદ આપણે નેક્સ્ટ હવે પછીના લેક્ચરની અંદર આપણે જે બીજો આલેખ દોરવા જઈ રહ્યા છીએ તે આલેખ પેલો છે તે પૂર્ણ કર્યો છે તેને સમજોશે. ત્યારબાદ આવે છે આ આલેખ કયો હતો, કે રેખા આકૃતિ આલેખ હતો. ત્યારબાદ આપણી પાસે આવશે સ્તંભ આલેખ, કે જેને આપણે ફરી વખત આમાં સ્તંભ આલેખ કે કેવી રીતે ક્યાં આંકડાઓ હોઈ શકે ઉદાહરણ સ્વરૂપે જોશું, સમજશું, જેથી કરી અને તમે પણ એને જાણી શકો, સમજી શકો અને જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ ત્રીજા લેક્ચરની અંદર આકૃતિના પ્રકારની અંદર પહેલો આલેખ બસ અહીંયા સુધી. ત્યારબાદ પાછા ફરી મળીશું લેક્ચર 4ની અંદર. ત્યાં સુધી તમે આવી રીતે આલેખ છે તેને સમજી લો, જોઈ લો, જાણી લો અને
જે આલેખ દર્શાવ્યો છે તેનો પહેલો પ્રકાર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ બીજો જે આલેખ છે તે દોરવાનો નેક્સ્ટ આના પછીના હવે લેક્ચરની અંદર આપણે જોઈશું. નમસ્કાર, થેન્ક યુ, અસ્તુ.